ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ઇટલા ગુલાબપુરા અને માણસાના માલણ વિસ્તારમાં હજુ પણ હોળી અને ધૂળેટીના તહેવારમાં મનોરંજન અને લોક સાંસ્કૃતિક આજના સમયે પણ યથાવત છે. આજના ટેકનોલોજીના જમાનામાં નટ તરઘાર જાતર માતાજીનો ગરબો રામાયણના અધ્યાય નાટકનું મનોરંજન લુપ્ત થઈ ગયું છે. તેમ છતાં પણ આજે પણ આ યુગમાં માણસા તાલુકાના ઇટલા ગુલાબપુરા અને માણસાના માલણ વિસ્તારમાં પરંપરાગત પ્રમાણે માતાજીનો કરવઠા પ્રમાણે જાતર નિમિત્તે ગડુલીઓ અને રામાયણમાં આવતા પ્રસંગોને આવરી લઈને તેના ભાગ સ્વરૂપે અલગ અલગ ભૂમિકા ભજવી રામ રાવણ અને રામ લક્ષ્મણ સીતાનું હરણ રામ અને ઇન્દ્રજીત રામ અને સાથે કુંભકર્ણનું યુદ્ધ રામ દ્વારા હનુમાનજી અને રાક્ષસોનું યુદ્ધ ત્યારબાદ લંકાપતિ રાવણનો વધ વગેરે પ્રસંગોને આવરી લેવામાં આવ્યા છે. ગુલાબપુરામ ગામમાં જ્યારે ગામની થાંભલી ઊભી કરાઈ ત્યારથી ગામના ગરથાળમાં આવેલ જોગણી માતાજીની જાતર નિમિત્તે આ પ્રસંગ ઉજવવામાં આવે છે. ગુલાબપુરા ગામે ઠાકોર પટેલ પ્રજાપતિ બારોટ રાવણ બધી જાતના ભાઈઓ સાથે મળી નાત જાતના ભેદભાવ વગર આ જાતરની ઉજવણી કરે છે. આમ જોવા જઈએ તો ગુલાબપુરા ગામે શ્રી સંજયભાઈ બારોટના જણાવ્યા પ્રમાણે સૌ સાથે મળીને આ ટેકનોલોજીના જમાનામાં પણ આપણી આ લોક સંસ્કૃતિ લુપ્ત ન થાય, પરંપરાગત અને તેની યાદ તાજી રહે તે માટે પરંપરાગત પ્રમાણે આ પ્રથા જીવંત રાખવા માટે આજે પણ મહેનત તેઓ કરી રહ્યા છે. પબ્લિક ઉપર આવતી તમામ બીમારી કોઈ પણ આપત્તિ આવે છે માતાજી પહેલાં અમે જાગૃત કરી દઈએ. ભરતભાઈ, આ કાર્યક્રમની આખી રૂપરેખા જણાવશો? મને જણાવતા આનંદ થાય છે કે ગુલાબપુરા ગામનું જ્યારે પણ આ ગામની ભોગડી રોપાણી ત્યારથી આ જોગણી માતાનો અહીંયા થાંભલી રોપીને બેસાડે ત્યારથી આ પરંપરા અમારી ચાલુ આવે છે અને એની અંદર ગામના પટેલ પ્રજાપતિ દરબાર ઠાકોર હું બારોટો દીકરો થઈ અને અમારા બાપ દાદાઓ કરતા આવ્યા છે. તે પરંપરા માતાજીની જાતે રૂપે અમે ગુરુ બાંધી અને 10 દિવસનો કાર્યક્રમ તો ભૂંકાવીને 5 દિવસનો કરેલ અને ધૂળેટીના દિવસે સંપૂર્ણ રામાયણ કાઢી રોજે રોજ રાતે નવા નાટક કાઢી અને પબ્લિકનું મનોરંજન પૂરું પાડીએ છીએ અને ગુરુ છોડીને પાઠા પૂરી કરીએ છીએ. Right.